મદુરાઈને આનો કંઈ જવાબ આપવો હોય, એના પર ટીકા ટિપ્પણ કરવી હોય તો એમને બે મિનિટ આપું છું. કનુભાઈ, મણિશંકર બાલાશંકર થી માંડીને આજ સુધી બધા, તો એ ગઝલ નો પોત કેવી રીતે બદલાયેલો છે એને વિશે કહ્યું. ગઝલ છે તો અરબી કસીદામાંથી આવેલો કાવ્ય પ્રકાર છે. કસીદામાં રદીપ કાઠિયાની સાંકળીવાળી રચનાઓ થતી હતી, પણ એ ગઝલ નહોતી કહેવાતી. એમાંથી અરબસ્તાન, અરબો ઈરાન ગયા અને ઈરાનીઓએ એમાંથી એક નવું સ્વરૂપ રદીપ કાઠિયા લઈ અને ઉભું કર્યું અને તે સ્વરૂપ તે ગઝલ થયું. આ ગઝલનું સ્વરૂપ ભારત આવ્યું કેવી રીતે? બાબર આવ્યો અને એની સાથે જ આખું લશ્કર અહીંયા રહી ગયું. બાબરને કેરી ભાવી ગઈ અને જે લશ્કર એને ફારસી આવડે, આપણને હિન્દી આવડે, આ ફારસી અને હિન્દીની વચ્ચેનું કોમ્યુનિકેશન માટે એક નવી ભાષા ઉભી થઈ અને તે ભાષા તે ઉર્દુ ભાષા, એટલે એને લશ્કરની ભાષા પણ કહેવામાં આવે છે. તો બહુ મોટા મોટા કવિઓ મીર તકી, મીર ગાલિબથી માંડીને કેટકેટલા છે. આજે અમદાવાદમાં એવા કવિઓ છે બે ઉર્દુના કે જેમને દિલ્હી સાહિત્ય અકાદમીનું, ઉર્દુ સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે. મોહમ્મદ અલવી, રાત કી નિંદ ઉડા દેતે હૈ હમ સિતારો કો દુઆ દેતે હૈ, રોજ અચ્છે નહીં લગતે આંસુ ખાસ મોકો પે મજા દેતે હૈ, રોજ અચ્છે નહીં લગતે આંસુ ખાસ મોકો પે મજા દેતે હૈ. આગ અપને હી લગા જાતે હૈ નાયક, આગ અપને હી લગા જાતે હૈ ગયર તો સિર્ફ હવા દેતે હૈ, આગ અપને હી લગા જાતે હૈ ગયર તો સિર્ફ હવા દેતે હૈ. તો આજે જયંત પરમાર, આદિલ સાહેબ હતા, કેટલા બધા ઉર્દુ કવિઓ, કેટલા બધા, અને આદિલ સાહેબ ના દોહરા પણ બહુ સાંભળવા જેવા. એક દાખલા તરીકે, બહુ મોટો પૈસાદાર માણસ હોય ત્યાં કાઢતો કે એટલે ધીરુભાઈ અંબાણી થવું છે એમ કે મારે ધીરુભાઈ અંબાણી થયું એમ કવિઓ તો શું કે ગાલિબ થવું છે. અપના ઘર ભી મિલતા જુલતા હૈ ગાલિબ કે ઘર સે, અપના ઘર ભી મિલતા જુલતા હૈ ગાલિબ કે ઘર સે, દો ઘંટા બરસાત જો બરસે છ ઘંટા છત બરસે. આદિ સાહેબમાં સેન્સ ઓફ હ્યુમર કેવી રીતે સરસ, ના પૂછો વાત, એટલે કોઈને પણ આમ આમ પાડી દઈ શકે. જ્યોતિન્દ્ર દેવ એ જેવા બીજા કોઈ નહીં, સ્પોર્ટ્સ ક્લબમાં ભૂસાયેલો અને પછી પતી ગયું બધું. ત્યાર પછી આદિલ સાહેબ તાસકમાં હાથમાં સોપારી લઈને ગયા અને કહે કે મોરબી લો જમો સોપારી. પેલા કે જ્યોતિને કે નિયા સાલા, હવે તો ઘરડો તો અમારા જેવી ઓછી છે, સોપારી ચવાવાની કે દાંત જેવા દાંત ચવાઈ જશે, ચવાઈ જશે. તું એક મને માતાનું મળો કે જેને હું જવાબ નથી આપ્યો. જે વાંક આવ્યો એટલે જે બાલાશંકર કંથારિયાથી શરૂ થઈ, એટલે પહેલા તો આ જે ગઝલો આવી એમાં રેખતા લખાયા, જે દયારામે પણ લખ્યા, નર્મદે પણ લખ્યા, પણ ગઝલનું સાચું સ્વરૂપ બાલાશંકરથી શરૂ થયું. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પહેરાય અતિ પ્યારો ગણી રહી છે એમ એ કે તો કે કહી લાખો નિરાશામાં અમર આશા છુપાય છે, ખપા ખંજર સનંદામાં રહમ ઊંડી લપાય છે. આ ત્યાંથી જે ચાલી જેડે એકે લગભગ
બે ગઝલો જેની સાચી ગઝલો છે રદીપ કાપ્યા અનુસાર, એ જ મોટો ગઝલકાર ગણાય કલાપી. આપની યાદ આપો તો આપણે લાગે ગુજરાતીની ફગવતમ ગઝલ, તો ઉમાશું ગઝલ હતું. તો મેં જયારે લખ્યું કે આ તો ગઝલ જ નથી, તો મને કઈ કોઈને પણ આવી તો લખતા અટકાવી શકાય. મેં પૂછ્યું તમને કોઈ કે આ હાંડવો છે અને ઢોકળા પર તમે ખાઈ જશો? તમે કહેતો સરસ છે પણ આ હાંડવો છે બેન, આ ઢોકળા નથી એમ કેવું પડે. એમ આ ગઝલ કવિતા સરસ છે પણ ગઝલ નથી, કારણ કે એમાં રદીપ નથી સચવાય, કાપ્યા નથી સચવાયા. તો પણ કેટલાક કેટલીક રચનાઓ ગઝલને પોપ્યુલર કરવાનું કામ ગિલાફ એ માત્ર કલાપીના કારણે છે, એટલું નક્કી. હું જાઉં છું, હું જાઉં છું તે આવશો કોઈ નહીં, સો સો દિવાલો ભાંગતા પણ આવશો કોઈ નહીં. એ ત્યાંથી જે ચાલી ગઝલ શહેદા પાસે આવી, અને શહેદા એટલે કેવા ગઝલકાર, એ તમારા પગમાંથી જયારે પડ્યો છું, જો હું પડ્યો છું ક્રિયા પર જાણ્યો, તમારા પગમાંથી જયારે પડ્યો છું હું સમજો એમ આકાશે ચડ્યો છું. તમારા પગમાંથી પડવું એટલે શું, આકાશે ચડવા જેવી વાત. અને એમ પણ કે એના પાસે દાગ શૈલી પણ આવે કે મને જોઈને હસવું હજારો વાર આવે છે, મને જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને જયારે બનાવે છે. આવું પણ લાગે. પણ મોટા છ કવિઓ આવ્યા ગઝલકારો, એટલે ગુજરાતી ભાષાએ આવા મોટા ગઝલકારો જોયા નથી. શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, ગની ગાયલ, બેફામ અને મરીશ. સીતાંશુ એમ કહ્યું કે જો ગાલિબ ગુજરાતીમાં ગઝલ લખત તો મરીશ તકલ્લુસ રાખત. જેણે ગઝલ ના છોતરે છોતરા કાઢ્યા તેવા આ બે જણા સીતાંશુ અને રાખશો, એ પણ મરીશ પાસે તો મસ્તક નમાવું છું એવા એવા મોટા ગઝલ. તો આ બધાના કારણે પણ એક ઉર્દુ પરસ્તી હતી, અને અરુષ પ્રમાણે કઈ ગઝલો લખવી એવું મનમાં હતું. આ ગુજરાતી ભાષાને અને અરુષને કોઈ લેવા દેવા નથી, ભાષા વિજ્ઞાનના માણસો જ જાણી શકે, કારણ કે આ ભાષાકુળ જ જુદું છે. પણ પેલા મુસ્લિમ કવિઓને એમ કે આપણને આપણ કોઈ આત્યા એ નિંદુડા કોઈ નહીં આત્યા, કે પણ એવું તો હતું નહીં. પછી શેખા ગમાવે છે અને આખી વાત બદલાય છે. પહેલી વાર એવો કવિ આવે છે કે જે ઉમાશંકરના સીધા સંપર્કમાં વિદ્યાર્થી તરીકે છે, અને એ સોનેટ પણ લખે, ગીત પણ લખે, ગઝલ પણ લખે. દરેક પતિએ કહેવા જેવો છે તમારું કહેલું જ કરવું પડે છે, જીવી જીવીને મરવું પડે છે. આ શેખાદન કુમારો માણસો છે એટલે તો આખો આખી જમી કરવાનો, પણ એ આવ્યો અને મેઇન સ્ટ્રીમ ઓફ પોએટ્રી સાથે ગઝલને જે લેવા દેવા જ નહોતી. સહેજાના કોણ ઉમાશંકર ખબર ના, મરીઝ ને નિરંજન ભગત વિશે કઈ પૂછો છો કે ક્યાં યાર બકવાસ કરતે સર યાર કુછ લીધે ક્યાં કરતે, આવું આવું બધું બોલા આ લોકો. અને આ બાજુ ગુજરાતીના અધ્યાપકો થઈ ગયેલા કવિઓ, ગુજરાતીના અધ્યાપકો જે કવિઓ થઈ ગયા તે એ બધા સાવ બજારું હતું. આ તો ગઝલ તો ચાલે જ નહીં, એ તો આમ હજુ આજે કેટલા એવા છે. તો આ આખી વાત તૂટી મનર મોદી, આદિલ મનસુખ સિંહ મોદી, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, શ્યામ સાધુ આ આવ્યા અને ગઝલ બદલાય. બદલાય એટલા માટે કે તમે સોનેટ કહો તો ચિનુ મોદી સોનેટ પણ લખી આપે, અને આદિલ મનસુરી અછાંદસ કવિતા પણ લખી આપે, અને મનહર તમે કોઈ ગઝલ લખી આપે. એટલે જે મેઇન સ્ટ્રીમ ઓફ પોએટ્રી હતી એની સાથે લેવા દેવા થાય એવા કવિઓ આવ્યા, અને એટલે ગુજરાતી ગઝલની આખી તસવીર બદલાઈ ગઈ.